नमस्कार दर्शक मित्रों, मित्रों इन न्यूज गुजरात चैनल में आप तमाम दर्शक मित्रों नो हार्दिक स्वागत है। मित्रों आज एक खास दिवस माटे आज एक चर्चा करवानी छे, व्यक्तिओनी तस्करी सामे विश्व दिवस 30 जुलाई। व्यक्तिओनी तस्करी मित्रों सामान्य शब्द लागे छे, पण एक गुनो बहु मोटो छे, अपराध बहु मोटा छे। आजे आ कार्यक्रम आपणे ज्यारे करवा जई रह्या छे त्यारे एक चर्चाना भागरूपे आजे आपणी साथे विद्वान एडवोकेट मित्रों आपणी साथे छे, એમનો પરિચય કરાવવા પહેલા મિત્રો એક વાત હું આપને કહી દઉં કે દર વર્ષે હજારો સ્ત્રી પુરુષ બાળકો ઘણા બધા એવા છે કે જે લોકોને તસ્કરી કરવામાં આવે, તસ્કરી એટલે કેવી રીતના, એ લોકોને લાલચ આપીને સમજાવી પટાવીને કંઈ ને કંઈક પ્રલોભન એવા આપવામાં આવે છે કે એ લોકોને પોતાના કામમાં એ લોકો જોતરે છે અને પછી ત્યાર પછી ત્યાં એ લોકોને ખોટા માર્ગે ગેરમાર્ગે ખોટા કામ કાનૂન વિરોધી કામ કરવા માટેની પ્રેરિત કરે છે અને વ્યક્તિ જ્યારે મજબૂર થઈ જાય છે ત્યારે ખોટા કામ કરતો હોય છે, તસ્કરી સમજાવીને પણ લઈ જવામાં આવે છે અને અપહરણ પણ કરવામાં આવે છે અને બીજી ધાક ધમકી દ્વારા પણ આ કામ કરવામાં આવે છે। તો મિત્રો એ નહીં થાય, એક જનજાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે કે જે લોકો આ બધા ખોટી લાલચોમાં નહીં ફસાય એના માટે આજનો આ વ્યક્તિઓની તસ્કરી સાથેનો વિશ્વ દિવસ આપણે આજે આ ચેનલ દ્વારા સુરત શહેરના લોકો માટે ઉજવીએ છીએ। અને ખાસ મારે આજે એક વાત આપને કહેવી છે, હું એ પહેલાં આપને એક ઓળખાણ કરી દઉં, મારી સાથે મારા ખાસ મિત્ર મારા પ્રેરણા સ્ત્રોત રિલેશભાઈ છે, એમને મને ખાસ આપનું હાર્દિક સ્વાગત છે। બીજા અમારા ખાસ વિદ્વાન એડવોકેટ મિત્ર પૂનમ મિશ્રાજી છે, તેઓ વકીલાતની સાથે સાહિત્યકાર પણ છે, કવિયત્રી પણ છે, તો એમના માટે પણ એમને હું કાયમ માટે મુબારકબાદી આપું છું। વેલકમ પૂનમજી। ખાસ મિત્રો મારે એ કહેવું છે કે આપણે જ્યારે વર્લ્ડ ડે ઉજવીએ છીએ ત્યારે મારે ખાસ એક વ્યક્તિને ખાસ યાદ કરવો પડે છે કે વૈશ્વિક સ્તરે જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે, શરૂઆત કરી એવા હ્યુગો વાન ગ્રોસિયસ, જે વિશ્વ ન્યાય જે કાયદાઓ બન્યા છે એના પિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ, તો આપણે આજે એને યાદ કરીએ છીએ। અને એમણે 300-400 વર્ષ પહેલાં જે યુદ્ધ અને શાંતિ નામનું પુસ્તક લખ્યું હતું, એ કાયદાઓ બીજા વિશ્વયુદ્ધ પછી પણ જે કેદીઓને સજા કરવામાં આવી એ કાયદાનો અમલ કરવામાં આવેલો, એ કાયદા દ્વારા સજા થયેલી અને ખૂબ મહાન। મિત્રો આપ વિચાર કરો કે 300-400 વર્ષ પહેલાં જે નિયમો અને કાયદા લખ્યા, કેટલી વિદ્વાન વ્યક્તિ હશે। આપણે આંતરરાષ્ટ્રીય જ્યારે દિવસ મનાવીએ છીએ ત્યારે હ્યુગો વાન ગ્રોસિયસને આપણે સલામ કરીએ છીએ અને એમના કાયદાઓ દ્વારા મિત્રો આજે પણ ઘણા બધા ન્યાયના કામ ચાલે છે। તો આજનો આ કાર્યક્રમ મિત્રો આપણે શરૂ કરીએ, એડવોકેટ પૂનમ મિશ્રા જે પેનલ એડવોકેટ છે અને રિલેશભાઈ લિંબાચિયા એ પણ પેનલ એડવોકેટ છે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતની અંદર તેઓ એકદમ નિઃશુલ્ક સેવાઓ આપે છે અને ખૂબ સારા સમાજસેવી પણ હું કહી શકાય, એમને ઘણા બધા લોકોના ફ્રીમાં પણ કેસ લડ્યા છે। પૂનમજી બ્લડ કેમ્પ પણ કરે છે, ઘણા બધા કામ સમાજસેવાના બંને મિત્રો કરે છે। તો આજનો મિત્રો આ કાર્યક્રમ શરૂ કરીએ, તો મિત્રો ખાસ આજનો આ દિવસ વ્યક્તિઓની તસ્કરી સામે વિશ્વ દિવસ 30 જુલાઈ, એના માટે હું પૂનમજીને પહેલાં સવાલ પૂછીશ કે પૂનમજી આ વર્લ્ડ ડે અગેન્સ્ટ ટ્રાફિકિંગ ઇન પર્સન્સ શું છે એ અમારા દર્શકોને આપ જણાવો। નમસ્કાર દર્શક મિત્રો, વર્લ્ડ ડે અગેન્સ્ટ ટ્રાફિકિંગ ઇન પર્સન 30 જુલાઈ 2013 થી ઉજવવામાં શરૂ કરવામાં આવ્યું। શા માટે શરૂ કરવામાં આવ્યું? ટ્રાફિકિંગ અને સ્લેવરી આ બે વર્લ્ડ વાઇડ વૈશ્વિક સ્તરે વધતા જતા ગુનાઓ છે અને ઘણા દેશો એવા છે જે આ સમસ્યાઓનો સામનો કરવામાં સફળ રહી શક્યા નથી અને કસે ને કસે પાછળ પડતા આવ્યા છે। વ્યક્તિને ટ્રાફિક તસ્કરી કરવાના અલગ અલગ રીતો છે, અલગ અલગ લોભાવણી લાલચો આપીને કરવામાં આવે છે। ઘણીવાર એ લોકોને કામ આપવાના બહાને તો ઘણીવાર કિડનેપ કરવામાં આવે છે, ઘણીવાર એમના પરિવારના સદસ્યોના બ્રાઇટ ફ્યુચર માટે એમને લાલચ આપવામાં આવે છે। ભારત અને અમુક કન્ટ્રીઝ એવી છે જે ગરીબ કન્ટ્રીઝ છે, અમુક ભારતના અમુક રાજ્યો જે ગરીબ છે, આવા ગરીબ પરિવારના વ્યક્તિઓ પોતાના સર્વાઈવલ માટે પોતાના જ બાળકોને વેચી દે છે અને આ રીતે એ બાળકો ટ્રાફિક થઈ જાય છે અને ગુનાઓના વિક્ટીમ બની જાય છે, શિકાર બની જાય છે। આ જે સમસ્યા છે તે વૈશ્વિક સ્તરનો છે અને જ્યારે પ્રોબ્લેમ ગ્લોબલ હોય તો તેનું સોલ્યુશન બી ગ્લોબલી લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ। આ વિચારથી યુનાઇટેડ નેશન 30 જુલાઈ 2013 ના દિવસથી
અવેરનેસ લાવવા માટે અને ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટે અને વિજિલન્સને સ્ટ્રોંગ બનાવવા માટે એક પ્રોટોકોલ પાસ કરવામાં આવ્યો, જેમાં ટ્રાફિક થતા લોકોને રોકવા માટે અને બધા જ દેશોને એક્ટિવ થવા માટે દર વર્ષે અલગ અલગ થીમની સાથે ધ વર્લ્ડ ડે અગેન્સ્ટ ટ્રાફિક ઇન પર્સન ઉજવવામાં આવે છે, અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ખૂબ સરસ માહિતી મિત્રો આપણને પૂનમ મિશ્રાજી આપી. અમારા બીજા વિદ્વાન મિત્ર બેઠા છે. રિલેશભાઈ, હ્યુમન ટ્રાફિકિંગનો ઇતિહાસ એ અમારા દર્શકોને આપ જણાવો. ભરતભાઈ, ચોક્કસપણે એ વાત સમજવી જરૂર છે જેમ મારા સાથી વકીલ મિત્રે જણાવ્યું કે જે રીતે આ ટ્રાફિકિંગની અંદર લોકોને લાવવામાં આવે છે, ફોર્સબિલી લાવવામાં આવે છે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય કરીને એમની સાથે લોભામણી લાલચો આપીને લાવવામાં આવે છે, એ જ રીતે જો આ હ્યુમન ટ્રાફિકિંગની જો વાત કરું ભરતભાઈ, તો ચોક્કસપણે કહી શકીએ કે આજે આ સમસ્યા એ ફક્ત એવું નથી કે ભાઈ વિકાસશીલ દેશોની છે, વિકસિત દેશોની પણ છે. એટલે સમસ્યા જેમ મારા સાથી વકીલે મેં કીધું કે ગ્લોબલાઇઝ છે, આખા વૈશ્વિક સ્તરે છે. તો એ પ્રમાણે જો આજે જોઈએ તો સૌથી વધારે જો ટ્રાફિકિંગનો જો કોઈ પ્રશ્ન હોય તો સૌથી વધારે મોટામાં છે મલ્ટિપલ રીઝન્સ છે. આ જે કંઈ પણ ટ્રાફિકિંગ છે, માનવ તસ્કરી છે, એ કોઈ એક વેપારની અલગ અલગ રીતે, પણ સૌથી મેજોરિટી જો છે સેક્સ્યુઅલી એક્સપ્લોઇટેશનની જે વાત છે એની અંદર સૌથી વધારે આ હોય છે તકલીફ. સાથે સાથે ફોર્સ લેબરની કે ઘણી વખત ઓછી મજૂરીએ કે ભાઈ મજૂરીના કારણે પણ મનુષ્યોને તસ્કરી કરીને એને જબરજસ્તી એવા કોઈ કામોની અંદર પણ ફોર્સેબલી એમને મૂકવામાં આવતા હોય છે. સાથે સાથે આપણે જોઈએ છીએ કે આપણા દેશની અંદર ગરીબીનું પ્રમાણ આજની તારીખમાં પણ આપણા દેશની અંદર ગરીબી રેખા હેઠળની નીચે જીવતાવાળા લોકો ઘણા બધા પરિવારો છે. આપણે જોઈએ છીએ શહેરના જાહેર રસ્તાઓ પર અને ઘણી જગ્યાએ તો બેગિંગ, અર્થાત કે એક પ્રકાર ભીખ માંગવાની, તો ભીખ માંગવાની નાના બાળકોનો ઉપયોગ કરવો, તો એ પણ વન ટાઈપ ઓફ ટ્રાફિકિંગ છે, એક તસ્કરી છે. કે ઘણી જગ્યાએ એવું ચાલતું હોય છે કે બાળકોને જે ભણવાની ઉંમર છે, જે એના સર્વાંગી વિકાસની ઉંમર છે, જે શિક્ષણ મેળવવાની ઉંમર છે, એની જગ્યાએ એમની પાસે આ તસ્કરી દ્વારા ભીખ માંગવામાં આવે છે અને એક પ્રકારનો એનો વેપાર કરવામાં આવે છે. સાથે સાથે ફોર્સેડ મેરેજ, સાથે સાથે છે કે બાળકોને એક સમજી લો કે સોલ્જર તરીકે એમને વેચાણ કરવા. પણ મેજોરિટી જે વાત છે, જે આખે આપણા દેશના ઇતિહાસની વાત કરીએ છીએ, તો માનવ તસ્કરીનો ઇતિહાસ છે એ બહુ જૂનો છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિની અંદર પણ આપણા દેશની અંદર હજુ પણ જે આપણે જે આ વિશ્વ વર્લ્ડ ડે અગેન્સ્ટ જે વાત કરી રહ્યા છે, એ ચોક્કસપણે આજની તારીખમાં પણ આ સમસ્યા એટલી જ ગંભીર છે. આપણા દેશની અંદર આ પ્રકારની સમસ્યાઓને નિવારવા માટે પણ આપણા દેશનો જે ઇતિહાસ ચાલી આવ્યો છે, જે હ્યુમન ટ્રાફિકિંગની અંદર ચોક્કસપણે થોડો સુધારો આવ્યો છે, પણ હજુ પણ આપણે એ દિશામાં ચોક્કસ કામ કરવું જોઈએ, લોકોની અંદર એના વિશે અવેરનેસ કરવી જોઈએ, તો ચોક્કસપણે આપણા દેશની અંદર આ આપણો જે કંઈ પણ પ્રશ્ન છે એના માટે ચોક્કસપણે આપણે કંઈક કરી શકીએ એમ છીએ ભરતભાઈ. ખાસ હું આપના દર્શકોને જણાવું કે આપે જે વાત કરી એની સાથે હું બિલકુલ સહમત છું. કાયદાકીય અવેરનેસની ખાસ જરૂર છે. અને મિત્રો, ઘણીવાર છે ને રિલેશભાઈ એવું થાય છે કે આપણે કોઈ બાળકને ભીખ માંગતા જોઈએ કે અપંગ હોય છે કે દયા ખાઈને આપણે પૈસા આપીએ છીએ, પૈસા નહીં આપવું. પૈસા આપવાથી પ્રોત્સાહન વધે છે, આવા બાળકોની તસ્કરી વધે છે, કારણ કે છેલ્લે જે તસ્કરી કરનાર લોકો પૈસા કરતા હોય. તો એ બાળકને તમે પૂછો એને શું જરૂરિયાત છે જીવનની, એ જરૂરિયાત એના અભ્યાસ માટે પૈસા આપો, એને ભોજન માટે પૈસા આપો, પણ એને કેશ મની નહીં આપો. એવી રીતના ખાસ પૂનમજીને મારે ખાસ એક વાત પૂછવી છે ને આપના દર્શકોને, કહે છે કે ખાસ મહિલાઓ અને નાની ઉંમરની દીકરીઓ છે એને કઈ રીતના એની અંદર જાગૃત થવા જોઈએ, કારણ કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે, બીજી બધી હિંસાઓ થાય છે લોકો ઉપર, તો એના વિશે આપ બે શબ્દ કહેતા. આજની જનરેશનની જો વાત કરીએ તો આજની જનરેશન ખૂબ જ વલનરેબલ થઈ ગઈ છે, કેમ કે લેક ઓફ કમ્યુનિકેશન ગેપ એકચ્યુઅલી પેરેન્ટ્સ અને છોકરીઓ વચ્ચે, બચ્ચાઓ વચ્ચે, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓનલી ગર્લ ચાઇલ્ડ, ઇવન આઈ એમ ઇન્ક્લુડિંગ બોય ઓલ્સો, કે ક્યાં જાય છે, કોને મળે છે, દે આર નોટ શેરિંગ ધીસ ઇન્ફોર્મેશન વિથ ધર પેરેન્ટ્સ. બીજી વસ્તુ કે તમે શું કરી રહ્યા છો, યુ શુડ શેર દેટ થિંગ વિથ યોર પેરેન્ટ્સ ફર્સ્ટ ધીસ થિંગ, એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ દેટ નેવર શેર યોર એડ્રેસ, અને તમે જ્યાં જઈ રહ્યા છો, શું કરવાના છો, એ જગ્યા પર જતા પહેલાં ત્યાંની તમામ માહિતીઓ ગેધર કરવી, એકઠી કરવી, અને પોતાના જે ગાર્જિયન છે કે પોતાના પેરેન્ટ્સ છે એ લોકો સાથે શેર કરવું ખૂબ જ જરૂરી છે. ખાસ જ્યારે આપણે આજે આ
વિશ્વ દિવસ ઉજવીએ છીએ વ્યક્તિઓની તસ્કરી માટેનો, ત્યારે પૂનમજી ભારતની અંદર એવા કયા કાયદા છે કે ભારતમાં કઈ એવી વ્યવસ્થા છે કે જેનાથી આ લોકોને ન્યાય મળે અથવા તે લોકો બચી શકે? બિલકુલ ભરતભાઈ, યુનાઇટેડ નેશન જે છે તે વર્લ્ડ વાઇડ કામ કરે છે અને તે અલગ હ્યુમન રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે અલગ અલગ પ્રોટોકોલ્સ બહાર પાડે છે, અલગ અલગ કાયદાઓ બહાર પાડે છે જે આખા દેશના તમામ આખા વર્લ્ડના તમામ દેશોને લાગુ પડે છે. પણ તે સિવાય દરેક દેશોના પોતાના અલગ અલગ કાયદાઓ હોય છે, પોતાના જેને ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે આપણા દેશમાં ઓળખવામાં આવે છે. તો જે આ હ્યુમન રાઇટ્સ છે તેને પ્રોટેક્ટ કરવા માટે સૌથી પહેલાં તો આપણને જોવું જોઈએ કે જાણવું જોઈએ કે આ ટ્રાફિકિંગમાં આપણી કન્ટ્રી કયા રેન્ક પર આવે છે. આપણે બધા અને એ જાણીને ખૂબ જ શોકિંગ લાગશે કે ઇન્ડિયા સ્ટેન્ડ ફર્સ્ટ ઇન હ્યુમન ટ્રાફિકિંગ વિથ 14 મિલિયન કેસીસ એન્ડ ધ ચાઇના ઓન સેકન્ડ ઓનલી 3.2. આઈ રિપીટ ધીસ, એન્ડ પાકિસ્તાન ઇઝ સ્ટેન્ડ ઓન થર્ડ 2.1 મિલિયન કેસીસ. આ તો દેશની કમ્પેરિઝન થયું. આ ઉપરાંત કયા રાજ્યોમાં સૌથી વધારે હ્યુમન ટ્રાફિકિંગ થાય છે એમાં ટોપ પર આવે છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં 25 ફેબ્રુઆરી 2021 સુધીના જો આપણા કેસીસ જોઈએ તો 220 હ્યુમન ટ્રાફિકિંગના કેસીસ આવ્યા છે. આ ઉપરાંત એવા રાજ્યો જે છે જે ગરીબ છે, જ્યાં ગરીબીની રેખાના નીચે લોકો રહે છે, એવી તમામ રાજ્યો જેમ કે આંધ્રપ્રદેશ છે, યુપી છે, મધ્યપ્રદેશ છે, દીઝ આર ધ સ્ટેટ્સ કે જ્યાં હ્યુમન ટ્રાફિકિંગના મેક્સિમમ કેસીસ જોવા મળે છે. આવા કેસીસ ઘટે હ્યુમન ટ્રાફિકિંગના શિકાર બનતા સ્ત્રીઓ, બાળકો અને પુરુષો રોકાય. અરે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કયા એજ ગ્રુપના વ્યક્તિઓ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બને છે. જો આપણે સર્વે જોઈએ તો 19 થી લઈને 27 યર્સના માણસો હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બની રહ્યા છે. હવે આને રોકવા માટે ભારત સરકારે કયા કયા કાયદા બનાવ્યા છે? હ્યુમન ટ્રાફિકિંગમાં સૌથી હાઈટ પર આવે છે, સૌથી પોપ્યુલર છે સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન, દેટ ઇઝ કોમર્શિયલ. હ્યુમન ટ્રાફિક કરીને કોઈ બી ફિમેલને કિડનેપ કરીને બળજબરીથી સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન કરવામાં આવે છે અને એને એવી જગ્યા પર મોકલી દેવામાં આવે છે કે એ જગ્યા વિશે એને કોઈ જાણકારી હોતી નથી. ઇવન એવી કન્ટ્રીઝમાં મોકલવામાં આવે છે કે એના લેંગ્વેજ બી, એની ભાષા બી એને ખબર નથી હોતી. કેટલા લોકો એવા હોય છે કે જે હ્યુમન ટ્રાફિક એકવાર થઈ જાય છે તો તે પોતાના જીવનના અંત સુધી પોતાના પરિવારોને મળી શકતા નથી અને કેટલા તો એવા હોય છે કે જે મૃત્યુ પામે છે. તો આવા બધા ગુનાહોને રોકવા માટે ભારત સરકારે અમુક કાયદાઓ બનાવ્યા છે, જેમાં એક છે કોમર્શિયલ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશનને રોકવા માટે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, જેમાં આવા ગુનાહો હ્યુમન ટ્રાફિકિંગ કરવામાં સંડોવાયેલા વ્યક્તિઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાઓની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ બી વ્યક્તિ આવા ગુનાઓમાં સંડોવાશે તો ડેફિનેટલી 7 યર્સ ટુ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીને પનિશમેન્ટ ભોગવવા માટે તૈયાર રહે. સેકન્ડ છે ધ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2013. 2013માં ક્રિમિનલ લોને અમેન્ડ કરવા પછી 370 એ જે છે તે હ્યુમન ટ્રાફિક સાથે ડીલ કરી રહ્યો છે. આ સેક્શનો એવા છે કે જે સ્ત્રી, પુરુષ અને બાળકોને કોઈ બી રીતનો ફિઝિકલ એક્સપ્લોઇટેશન કરવામાં આવે, એને ફોર્સ્ડ લેબર કરાવવામાં આવે, એને જબરજસ્તી ઘરમાં કામ કરાવવામાં આવે કે એની સાથે કોઈ બી સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન કરવામાં આવે, તો તમામ પ્રકારના ગુનાહો આ સેક્શનમાં, આ કાયદામાં ઇન્ક્લુડ કરવામાં આવી છે. ધ થર્ડ વન ઇઝ ધ ટ્રાફિકિંગ ઓફ પર્સન પ્રિવેન્શન પ્રોટેક્શન એન્ડ રિહેબિલિટેશન બિલ 2018. આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ બી ટ્રાફિકિંગ ઓફ માઇનર, કોઈ બી સગીર વ્યક્તિનું જો ટ્રાફિકિંગ કરવામાં આવે તો 10 વર્ષથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બાઈંગ એન્ડ સેલિંગ ઓફ માઇનર, કોઈ બી સગીરનું વેચાણ અને ખરીદ કરવામાં જો કોઈ વ્યક્તિ સંડોવાય કે આ રીતના કોઈ બી કૃત્યો કરે તો 7 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજા, આજીવન કેદ પ્લસ 1 લાખ ફાઇનની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ બી વ્યક્તિને આ કાયદો, જ્યારે કોઈ બી વ્યક્તિ શિકાર બને છે તો આ કાયદો જે સ્પેશિયલ, ધીસ ઇઝ માય ફેવરેટ લો ફોર હ્યુમન ટ્રાફિકિંગ. કેમ કે આની અંદર 3 વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવી છે. એક તો પ્રોટેક્શન,
રક્ષા કરવાની છે કે હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર ન બને એટલે રક્ષા કરવાની છે, પ્રિવેન્શન રોકવાનો છે આ રીતના ગુનાઓ બનતા, અને ત્રીજું છે રિહેબિલિટેશન એટલે આ ગુનાઓના જે શિકાર બની ગયા છે એવા વિક્ટીમને ફરીથી પુનઃસ્થાપિત કરવું, એ લોકોને એક નોર્મલ લાઈફ એ લોકો જીવી શકે તે માટેની તમામ સુવિધા પ્રોવિઝન પ્રાવધાન આ બિલમાં કરવામાં આવી છે. બહુ સરસ વાત પૂનમજી આપણને કહી કે ભારતમાં કયા કાયદા છે અને કઈ કઈ સજાઓ છે. આપ એ સજા જાણો, સમજો, અને જ્યાં કોઈ આવો કોઈ કેસ દેખાતા હોય તો એના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપો તો એ વ્યક્તિને સજા થશે. રિલેશભાઈ, ટ્રાફિકિંગને અટકાવવા માટે આપણે બીજું શું કરી શકીએ? જો ભરતભાઈ, વાત બિલકુલ સાચી છે, અને સાથી વકીલ મિત્ર પૂનમબેને જે કાયદા વિશેની વાત કરી છે બહુ સરસ વાત છે કે જ્યાં સુધી લોકોને કાયદાનો ડર ના હોય, જ્યાં સુધી લોકોને કાયદા વિશેની ખબર ના હોય ત્યાં સુધી લોકોને ખબર નથી પડતી ઘણી વખત કે અમે જે કંઈ પણ ગુનો કરી રહ્યા છો તો ત્યાર પછી અમારે સજા બાબતમાં શું અમારી પાસે ગંભીર પગલાં લઈ શકાતા હોય છે. જો હ્યુમન ટ્રાફિકિંગ રોકવા માટે સૌથી પહેલામાં પહેલી વસ્તુ છે કે લોકોને જાગૃત કરવા બહુ જરૂરી છે. આપણા દેશની અંદર સૌથી મોટામાં મોટી વાત છે, જેટલી જાગૃતિ હશે તેટલી આપણા દેશની અંદર આ જે સમસ્યાઓ છે એને આપણે ચોક્કસપણે હલ શકીશું. આપણે જાણીએ છીએ જાગૃતિ માટે સૌથી વધારે ત્યાં આપણે પોલીસ છે, સામાજિક કાર્યકર છે, ફ્રન્ટલાઈન વર્કર્સ છે, બરાબર છે, ઇવન એડવોકેટ્સ એ પણ સોશિયલ વર્કર જ છે. તો આ બધી વસ્તુઓ દ્વારા લોકોને અવેર કરવામાં આવે, જનજાગૃતિના કાર્યક્રમો ચલાવવામાં આવે, એમના રિહેબિલિટેશન કરવામાં આવે. જે લોકો, ધારો કે બેને કીધું કે કેટલીક બહેનો સેક્સ્યુઅલી એક્સપ્લોઇટેશન થતી હોય છે, તો આવી બહેનોને આવે ધંધામાં અટકાવવા માટે એમને રિહેબિલિટેશન માટે કોઈક નવા એમને કામ શીખવવામાં આવે. જે બાળકો ફોર્સફુલી બેગિંગ અર્થાત કે ભીખ માંગવા માટે એમને મોકલવામાં આવે છે, એમને આઈડેન્ટિફાઈ કરીને એ બાળકોને એમના હકો આપવામાં આવે, એમને ભણતર આપવામાં આવે, એમ વિવિધ પ્રકારના જે કોઈ પણ માનવ તસ્કરી સાથે સંકળાયેલા લોકો માટે સૌથી પહેલા એના પુનઃસ્થાપનની કામગીરી કરવી જોઈએ, અવેરનેસની કામ કરવી જોઈએ, અને ચોક્કસપણે જે લોકો આવા લોકોને જબરજસ્તી એમની મરજી વિરુદ્ધ આવું કોઈ પણ કાર્ય કરવા માટે, જે માનવ તસ્કરીના ભાગરૂપે છે એવું કાર્ય કરવા માટે જ્યારે એને ફોર્સ કરતા હોય, તો એવી પરિસ્થિતિની અંદર ચોક્કસ આપણા દેશનો કાયદો, આપણું ન્યાયતંત્ર એને ચોક્કસપણે સજા આપતું જ હોય છે. એટલે આ ચોક્કસપણે યાદ રાખવાની જરૂર છે કે આ કાર્યક્રમ અંતર્ગત આપણે જ્યારે લોકોને આપણે સમજાવી રહ્યા છે તો કાયદો પણ એક મહત્વની વાત છે, જનજાગૃતિ પણ મહત્વની વાત છે, અને તો જ આપણે આપણા દેશની અંદરથી બાળકોની તસ્કરી, મહિલાઓ સાથેની તસ્કરી કે બીજી અન્ય તસ્કરીઓને પણ આપણે રોકવા માટે ચોક્કસપણે આપણે કંઈક કરી શકીએ છીએ. બહુ સાચી વાત છે મિત્રો, આ તસ્કરી રોકવી બહુ જરૂરી છે, કારણ કે આની અંદર હજારો નહીં લાખો લોકો સંડોવાયેલા છે અને લાખો લોકોનું શોષણ થાય છે આ દુનિયામાં, દરેક દેશમાં થાય છે, એમાં આપણા દેશમાં વધારે છે. અને ખાસ આપણે ત્યાં જે માનવતા બતાવીએ છીએ, મેં આગળ પણ કહ્યું માનવતા નહીં બતાવો, માનવતા બતાવીએ તો એને લોકોને એજ્યુકેશનમાં પૈસા આપો, એ લોકોને રહેવા માટે, એ લોકોના કપડાં અભ્યાસની સામગ્રી આપવા માટેની માનવતા બતાવવી જરૂરી છે. મારે ખાસ છેલ્લે પૂછવું છે કે વિક્ટિમ વોઇસ લીડ ધ વે શું છે? વિક્ટિમ વોઇસ લીડ ધ વે આ યુએન દ્વારા જે આપણે ટ્રાફિકિંગ અગેન્સ્ટ વર્લ્ડ ડે અગેન્સ્ટ ટ્રાફિકિંગ હ્યુમન પર્સન જે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ એનું થીમ છે. દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. તો આ થીમના જરીએ જે વિક્ટિમ બન્યા છે તે પોતાના અનુભવો શેર કરે અને તે કયા કયા મિસ્ટેકના કારણે આ રીતે શિકાર બન્યા છે આ ગુનાનો, અને તેનાથી તેને શું શીખવા મળ્યું છે એ લોકો આ વસ્તુ શેર કરે, જેથી જે ફ્યુચરના જે વ્યક્તિઓ છે જે શિકાર બની શકે, વલનરેબલ વ્યક્તિઓ છે, બાળકો છે, સ્ત્રીઓ છે, પુરુષો છે, જે કામની લાલચે અધર કન્ટ્રીમાં જવા માટે પ્રયત્નો કરે છે. આપણે ઘણા કેસીસમાં જોયા બી છે કે કામ માટે તમને અધર કન્ટ્રીમાં લઈ જાય છે અને ત્યાં તમને ફોર્સિબલી પ્રોસ્ટિટ્યુશન કે અધર વર્કમાં ફોર્સ લેબરમાં તમને સ્લેવરીમાં ધકેલી દેવામાં આવે છે. તો એ લોકો પોતાનો અનુભવ શેર કરે છે અને એનાથી આપણને પ્રિકોશન લેવાનું છે. પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર ઇઝ પરફેક્ટ સુટેડ ટુ ધીસ થીમ. આ થીમને સૂટ કરે છે. તમને જરૂરી નથી કે તમે કોઈ બી ગુનાનો શિકાર થાવ, બહેતર છે કે તમે પહેલા એ ગુના વિશે પોતાને કઈ રીતે રક્ષણ મેળવવું તેની જાણકારી હાંસિલ કરી લો. મિત્રો, આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ. રિલેશભાઈ, આપણે આપ છેલ્લે શું કહેવા માંગશો અમારા દર્શકોને? ચોક્કસપણે ઇન ટેવિનના તમામ દર્શકોને એટલી જ વાત કહેવા માંગુ છું કે જે આપણે 30 જુલાઈએ વર્લ્ડ ડે અગેન્સ્ટ હ્યુમન ટ્રાફિકિંગની જે પર્સન્સની જે વાત કરી રહ્યા છે, તો આ કાર્યક્રમ મારફત લોકોમાં લોકજાગૃતિ આવે,
ચોક્કસપણે જ્યારે પણ આપણને પોતાને પણ જ્યારે કોઈ લાગે કે કોઈ વ્યક્તિ પાસે માનવ તસ્કરી દ્વારા કંઈક ખોટું કામ કરાવી રહ્યો છે, હવે આપણે નજરે પણ જો પડતું હોય તો ચોક્કસપણે આપણે એને ઉજાગર કરવી જોઈએ. એને માટે જો કાયદાની જરૂરિયાત હોય તો કોર્ટ પણ આપણે ત્યાં આગળ છે, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પણ આપણને કાર્ય માટે મદદરૂપ થઈ શકે છે. આપણે આપણા નજીકના પોલીસ સ્ટેશનની અંદર પણ આવી વિગતો આપીને આવી જો ખોટું કામ કોઈ જગ્યાએ થતું હોય તો રોકી શકીએ છીએ. જ્યાં ચાઇલ્ડ લેબર પાસે જબરજસ્તી કોઈ કામ કરાવવામાં આવતું હોય છે તો ત્યાં પણ ચોક્કસપણે આપણે જાગૃતિ લાવીને એમને એ કામમાંથી બહાર લાવી શકીએ છીએ. અને આપણે આપણા શહેરને તેમજ દેશની અંદર સમગ્ર રીતે દર વર્ષે જે આપણે આ દિવસની ઉજવણી કરીએ તો ચોક્કસ કંઈક રીતે પણ આપણે આપણા દેશની અંદરથી માનવ તસ્કરીની જે કંઈ પણ તકલીફ છે એનો ઓછો કરવા માટેના પ્રયત્નો કરીએ અને આપણા દેશને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ ચોક્કસપણે લઈ જઈ શકીએ છીએ. ભરતભાઈ પૂનમ આ ઉપરાંત હું તો રિલેશભાઈએ જે કીધું એમાં થોડું એડ કરવા માંગીશ કે કાયદાની જે જાણકારી તમને આપવામાં આવી આજે આ કાર્યક્રમના થ્રુ તેને બરાબર રિપીટ મૂડમાં જુઓ અને તેની જાણકારી યાદ રાખો. અને જો તમને ડાયરેક્ટ પિક્ચરમાં ના આવવું હોય અને તમને એવું લાગે છે કે કશે હ્યુમન ટ્રાફિકિંગ થઈ રહ્યું છે તો 1098 પર કોલ કરીને તમે ડેફિનેટલી આ ગુનાની જાણકારી પોલીસને આપો. તમે પણ ભારતના એક નાગરિક છો અને પોતાની નાગરિક હોવાની જે ફરજ છે તેને નાનામાં નાની રીતે પણ નિભાવવામાં કોઈ બી દિવસ પાછળ ફરતા નહીં. આપની કવિતાના બે લાઈન ભરતભાઈની ડિમાન્ડ પર હું એક બે લાઈન કહેવા માંગીશ કે તરક્કીઓ કી દોડ મેં ઉસી કા જોર ચલતા હૈ, તરક્કીઓ કી દોડ મેં ઉસી કા જોર ચલતા હૈ, જો બનાકર અપના રાસ્તા ભીડ સે અલગ ચલતા હૈ. ખાસ મિત્રો, આપણે ભીડથી અલગ ચાલવાનું છે, એમની સાથે હું આ કાર્યક્રમને જોડી દઉં છું. કે તમને રિલેશભાઈ કીધું એમ કે તમને જ્યાં પણ કોઈ આવી તકલીફવાળી કોઈ વ્યક્તિ દેખાતી હોય તો આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા 109 ઉપર કોન્ટેક્ટ કરો. અને મિત્રો, કશે નહીં જવું હોય તો સુરતની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે અથવા લાઇન્સ પર, ત્યાં 723 નંબર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ત્યાં આપ અમારો સંપર્ક કરી શકશો. અમે ચોક્કસ આપને મદદ કરીશું અને આ એક સારા કાર્યમાં મિત્રો આપણે જોડાઈએ એવી ખાસ મારે દરેક દર્શકોને અપીલ છે. અને બહુ કિંમતી સમય કાઢીને જે અમારા બે વકીલ મિત્રો અહીંયા આવ્યા છે એ બધાનો હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અને ફરી પાછા કોઈ આવા કાર્યક્રમ સાથે મિત્રો ફરી પાછા આપણે મળીશું એક સમાજ ઉપયોગી કામ માટે, એક સારી રીતના ઇન ચેનલ હંમેશા કાયમ માટે એક સારા એવા પ્રોગ્રામ લઈને એટલા માટે આવે છે કે આપનામાં જાગૃતિ આવે અને એક સારો જીવન આપણે જીવી શકીએ, બહેતર જીવન જીવી શકીએ અને આપણો વિકાસ થઈ શકે. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા મળીશું. નમસ્કાર.